ધનતેરસને આપણી સફરમાં આગળ વાત કરીશું કે આપના જીવનમાં ગુરુવારના દિવસે કેવી રીતે ઈશ્વરની આરાધના કરવી. ખાસ કરીને જ્યારે ગુરુવારના દિવસે પૂજા કરવામાં આવે તો અક્ષત એટલે કે ચોખા અને એમાં પણ પીળા અક્ષતનો ઉપયોગ થતો હોય છે. શા માટે પીળા અક્ષત વાપરવામાં આવે છે? પીળા અક્ષતનું મહત્વ શું છે? શાસ્ત્રોની દ્રષ્ટિએ પીળા અક્ષતથી પૂજા કરવાથી આપને શું ફાયદો થશે તેના વિશે આવો જાણીએ. ઓમ નમઃ શિવાય. મિત્રો, ભક્તિરસની આપની સાથેની આ યાત્રામાં હું પ્રબોધ દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જોઈએ પીળા અક્ષત અને પૂજામાં એનું કેટલું મહત્વ છે, શું એના ફાયદા થઈ શકે છે. તો પીળા અક્ષત એની વાત કરીશું. તો પીળા અક્ષત કહેવાય છે કે શાસ્ત્રોની અંદર દેવી દેવતાઓની કોઈ પણ જાતની પૂજા હોય અને એની અંદર જો પીળા અક્ષત અર્પણ કરવામાં આવે તો એનાથી વિશેષ ફાયદો થતો હોય છે અને દેવી દેવતાઓની કૃપા પૂર્ણપણે આપણી ઉપર ઉતરતી હોય છે. તો આવા પીળા અક્ષત એટલે છે શું? અક્ષત એટલે કે પૂર્ણ, અક્ષત ક્ષતિ વિનાનું, જેની અંદર કોઈ પણ જાતની ક્ષતિ નથી, તો એને કહેવાય છે અક્ષત. આવી કોઈ પણ વસ્તુ અને એમાંય ચોખાનું સૌથી વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અને પીળા અક્ષત હળદરથી કરેલા પીળા અથવા તો ચંદન પાવડરથી ચંદનના લાકડું ઘસીને અને એના દ્વારા મિક્સ કરી અને પીળા બનાવેલા ચોખા, તો એ કહેવાય છે પીળા અક્ષત ચોખા. તો આવા ધનવૃદ્ધિ માટે અગર જો તમે પ્રયોગ કરવા માંગતા હોય તો લાલ કલરના રેશમી કપડાની અંદર જો તમે 21 અક્ષત ચોખા, આખે આખા તૂટ્યા વિનાના ચોખાઓ 21 દાણાઓ મૂકી અને એ અખંડિત પીળા ચોખાને એની અંદર એને ગાંઠવાળી ભગવાનના મંદિરની સામે મૂકી પ્રાર્થના, દીવો, ધૂપ, દીપ, નૈવેદ્ય, અગરબત્તી કર્યા બાદ થોડી પ્રાર્થના, તમને જે કંઈ પણ છે પંચોપચાર કે જે કોઈ પણ પૂજા તમે કરો છો ને એ કર્યા બાદ એ પોટલીને તમારા પર્સમાં અથવા તો તમારા પૈસાના સ્થાનમાં જ્યાં તમે પૈસા મૂકો છો એ જગ્યાએ જો તમે મૂકો તો તમારા ધન ધાન્યમાં વૃદ્ધિ થતી હોય છે અને તમારું ધન કોઈ ખોટી જગ્યાએ વપરાતું નથી અને લક્ષ્મીની પૂર્ણ કૃપા આપની ઉપર ઉતરતી હોય છે. તો આ પીળા અક્ષત ચોખા, જે ચોખાનું કેટલું બધું મહત્વ છે એ તમને સમજી શકાય છે. આ ચોખા છે ને એ શાંતિના પ્રતીક સમાન છે, શાંતિના પ્રતીક સમાન આ પીળા ચોખા અને એ સફેદ ચોખા, અને એને પીળા કરી એટલે કે પીળા અક્ષત ચોખા તમે જે ચડાવો છો અને એ દેવી દેવતાઓને કહેવાય ને કે એ લોકોને બહુ પ્રિય, અતિ પ્રિય છે. અને ઋતુકાળના જ્યારે ફળ ફૂલ અવેલેબલ નથી હોતા, મળતા નથી હોતા, ત્યારે જો એ પૂજાના અંદર અક્ષત એટલે કે ચોખા, અક્ષત આખે આખા ચોખા તમે ચડાવો છો તો એનું વિશેષ મહત્વ ગણવામાં આવ્યું છે. એ ફૂલ સમાન જ છે, એનું મતલબ એ ફૂલ અર્પણ કર્યા બરાબર જ છે અને આપણા જીવનની અંદર પણ એના દ્વારા શાંતિ સ્થપાતી હોય છે. અક્ષત વિના કોઈ પણ અક્ષત વસ્તુ એટલે કે ચોખા, ચોખા વિના કોઈ પણ પૂજાને અધૂરી જ ગણવામાં આવે છે. અને જ્યારે તમે અક્ષત પીળા ચોખા કોઈ પણ દેવી દેવતાને અર્પણ કરો છો ને ત્યારે મંગલાચરણ જેટલું કાર્ય કરે છે. કોઈ પણ ભગવાનના મંગલાચરણ, એના મંગલ સ્તુતિ પાઠ જેટલું ફળ મળે ને એટલું એને ચોખા, અક્ષત ચોખા ચડાવવાથી મળતું હોય છે. એટલે આવા દરેક દેવી દેવતાઓને ચડાવેલા અક્ષતનો એક એક દાણાને જે ફૂલ સમાન ગણવામાં આવ્યો છે એનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થઈ અને તમારી ઉપર પૂર્ણ કૃપા વર્ષાવતા હોય છે. તો એવી કઈ કઈ અક્ષત વસ્તુઓ છે અને કયા દેવી દેવતાઓને જો અર્પણ કરવામાં આવે તો એનું પૂર્ણપણે આપણને ફળ પ્રાપ્ત થાય, તો જોઈએ કે એ અક્ષત, કઈ અક્ષત વસ્તુ કોને પ્રિય છે. અક્ષત એટલે આખે આખી. તો દેવી દુર્ગાને બે વસ્તુ પ્રિય છે. પહેલી વસ્તુ છે સાબુત આખા મગ, આખા મગ અક્ષત, આખા મગ એ જો તમે અર્પણ કરો તો એના દ્વારા સુખની પ્રાપ્તિ થતી હોય છે. અને સાથે સાથે જો તમે સાબુત ઉડદ એટલે કે અડદ અર્પણ કરો છો ત્યારે તમારા વંશ વૃદ્ધિની એ રક્ષા કરે છે અને વંશ વૃદ્ધિમાં વધારો કરે છે. તો આ છે અક્ષત આખા મગ અને અક્ષત ઉડદ, જે માં દુર્ગાને અતિ પ્રિય છે. જો એને અર્પણ કરવામાં આવે તો માની કૃપા તમારી ઉપર પૂર્ણ પ્રમાણે ઉતરતી હોય છે. ભગવાન વિષ્ણુને અક્ષત ચણાની દાળ અર્પણ કરો તો એના દ્વારા જ્ઞાનની વૃદ્ધિ થશે, જ્ઞાનની પ્રાપ્તિ થશે. કોઈને વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવી હોય, કંઈ કોઈ મેઘાવી તેજ ઉત્પન્ન કરવું હોય તો વિષ્ણુ ભગવાનને તમે જ્યારે અક્ષત ચણાની દાળ અર્પણ કરો ને તો એના દ્વારા તમારામાં વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે. શિવજીને અક્ષત ચોખા પસંદ છે
શિવજીને જ્યારે તમે અક્ષત ચોખા પસંદ અર્પણ કરો છો ત્યારે તમને આયુષ્ય આયુષ્ય આપે છે, લાંબુ આયુષ્ય આપે છે. અને એકદમ કહેવાય ને કે હેલ્ધી આયુષ્ય હોય પણ આસક્ત હોય તો એનો શું મતલબ? તો આવું શરીર કહેવાય ને કે રોગ વિનાનું નિરોગી શરીર. જો લક્ષ્મીને પણ તમારે અર્પણ કરવા હોય તો એને પણ અક્ષત ચોખા અર્પણ કરો, તો એના દ્વારા લક્ષ્મીની વૃદ્ધિ થતી હોય છે અને લક્ષ્મીની કૃપા તમારી ઉપર ઉતરતી હોય છે. સૂર્યદેવને તમારે અર્પણ કરવા હોય તો અક્ષત સરસવ અર્પણ કરી શકો છો, તો એના દ્વારા એનું તેજ તમને પ્રાપ્ત થાય છે. હનુમાનજીને જો તમારે અર્પણ કરવું હોય તો અક્ષત ઘઉંને અર્પણ કરો. અક્ષત ઘઉં હનુમાનજીને અતિ પ્રિય છે અને એના દ્વારા તમારા દાંપત્ય જીવનની સુખાકારી જળવાઈ રહે છે. તમારા પતિ પત્ની વચ્ચે અગર કોઈ કલેહ કંકાસ કે એવું કંઈ લાગતું હોય તો હનુમાનજી મહારાજને અક્ષત ઘઉં જો તમે અર્પણ કરો તો તમારા ઘરની અંદર શાંતિ સ્થપાતી હોય છે. શનિદેવને અગર કોઈ વસ્તુ અર્પણ કરવી હોય તો બે વસ્તુ શનિદેવને પ્રિય છે, એક તો અક્ષત રાઈ એટલે કે આખી રાઈ અને અક્ષત સાબુત કાળા અડદ. રાઈથી થાય તમારા અનિષ્ટોનું નિરાકરણ નિવારણ. કોઈ પણ તમારી ઉપર અનિષ્ટ કાર્ય થયું હોય, તમારું કંઈ પણ અનિષ્ટ બગડી ગયું થયું હોય તો એમાં તમને ફાયદો થતો હોય છે. અને અક્ષત કાળા અડદથી તમારી ઉપર જે શનિની સાડાસાથી કે પનોતી ચાલતી હોય તો એના દોષમાંથી તમને રાહત મળતી હોય છે. 2.5 વર્ષની ઢૈયા, 7.5 વર્ષની સાડાસાથી, આ બંનેમાં તમને રાહત મળે છે જો અક્ષત કાળા અડદ હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવે, શનિદેવને અર્પણ કરવામાં આવે. રાહુદેવને શું પ્રિય છે? તો રાહુદેવને પ્રિય છે અક્ષત જવ. આ અક્ષત જવ જ્યારે તમે અર્પણ કરો છો ત્યારે તમારા પિતૃઓના જે કોઈ પણ દોષ છે, પિતૃદોષ, એનું શમન થતું હોય છે ઘરમાં અથવા તો પત્રિકામાં. કેતુદેવ, કેતુદેવને અગર તમારે અર્પણ કરવું હોય તો અક્ષત કાળા તલ જો એ તમે અર્પણ કરો છો તો તમારી અંદર રહેલી દારિદ્રતાનો નાશ થાય છે, દારિદ્રતા દૂર થાય છે અને ધન ધાન્યની પ્રાપ્તિ થતી હોય છે. તો આ દરેકે દરેક દેવી દેવતાઓને કઈ અક્ષત વસ્તુઓ, કઈ આખે આખી પૂર્ણ પ્રમાણ અક્ષત હોય એટલે પૂર્ણ ક્ષતિ વિનાનું એ અર્પણ કરવાથી એને ફાયદો થતો હોય છે. પણ મિત્રો આ તો થઈ દેવીને કે કોઈ પણ દેવી દેવતાઓની પૂજા અને એની કૃપા પ્રાપ્ત કરવાની, પણ આ બધાની અંદર જો સૌથી વધારે જરૂરી હોય, સૌથી વધારે મહત્વની વસ્તુ હોય ને તો એ છે તમારો શ્રદ્ધા અને તમારો વિશ્વાસ. તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ જો અળગ હશે ને તો દુનિયાના તમામે તમામ પડાવો તમે પાર કરી શકશો. કહેવાય છે ને કે મને શ્રદ્ધા ભલે હોય કે ઈશ્વર બધાનો છે, મને શ્રદ્ધા ભલે હોય કે ઈશ્વર બધાનો છે પણ પ્રાર્થના એવી રીતે કરું છું કે જાણે મારા એકલાનો છે. મારા એકલાનો સમજીને જ્યારે તમે કોઈ પણ પ્રાર્થના કરો છો, કોઈ સારા ભાવથી કરો છો, ત્યારે ઉપરવાળાની કૃપા હંમેશા આપણા ઉપર ઉતરતી હોય છે. કોઈ પણ કાર્ય કરો, શાંત ચિત્તે કરો, શાંતિથી બેસી અને કરો, અને કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વિના. દેવોની પ્રાપ્તિ કરવી હોય ને તો એની અંદર આપણો એક અંદરનો ભાવ હોવો જરૂરી છે. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ ભાવથી, કોઈએ કહ્યું અને તમે કરી લીધું કે આ મને કહ્યું છે એટલે કરું છું, તો એ ક્યારેય તમને ફળ નહીં આપે. ઘણા લોકો તો કહે બસ આ તમે કીધું છો ક્યાં સુધી કરવાનું? અરે કર ભાઈ, જ્યાં સુધી તને સારું લાગે ત્યાં સુધી કરતો રહે. ભગવાનનું જ નામ લે છે એ તારા ક્યાંક ને ક્યાંક આડું કરવા થશે, ક્યાંક કામ લાગશે, એની તો એ FD બનતી હોય છે. તમે લીધેલા દરેકે દરેક નામ, નામનું એ એક વખત કોઈ અગર ભૂલથી નામ લઈ લે છે ને તો એને પણ જો એ સારામાં સારું ફળ આપતો હોય અને તમે રોજે રોજ લેતા હોય તો તમારા માટે તો એ FD બનાવે. પણ એ FD જ્યારે પાકે ને ત્યારે એ પાકતી તારીખે જ તમને એની પ્રાપ્તિ થાય અને એના ફળ તમને મળતા હોય છે. એટલે એ એના માટેનો સ્થળ કાળ એ બધું નક્કી એણે કરેલું છે. પણ એના માટે તમારે રાહ જોવાની, તમારી તૈયારી હોવી જોઈએ, પણ ભાવથી કરવું જોઈએ. બિના ભાવ મિલતા નહીં દુનિયા મેં સામાન. બજારમાં વસ્તુ ખરીદવા જવી હોય ને કંઈ પણ, તો પાણીનું પાઉચ લેવા માટે પૈસા ખર્ચવા પડે છે. બિના ભાવ મિલતા નહીં દુનિયા મેં સામાન, તો બિના ભાવ કેસે મિલે જગ તારણ ભગવાન. જગ તારણ ભગવાન પણ ભાવ વિના કેમથી મળે? તો આ તો અંદરનો ભાવ પેદા કરવાનો છે. તમે ગયા જ છો, મંદિર પહોંચી જ ગયા છો, તો પછી ઉતાવળ સાને કરો છો? શાંતિથી બેસી જાઓ 2 મિનિટ અને એ પ્રમાણે પ્રાર્થના દિલથી ભાવથી કરો. તમારી દિલથી કરેલી ભાવના એ અચૂક સ્વીકારે છે. સબરીને કહી દીધું ઋષિએ કે રામજી તમને સામે ચાલીને મળવા આવશે, તો એ રસ્તો એના જ્યાં હતી એની ઝોપડીની આજુબાજુનો તમામ રસ્તો કે એને કાંટા ન વાગે, તો એના માટે એ રસ્તો રોજે રોજ સાફ કરતી હતી અને એની રાહ જોતી બેઠી હતી કદાચ આ રસ્તેથી આવશે,
આ રસ્તેથી આવશે. તો એમ તમારી અંદર પણ ભાવ હોવો જોઈએ ને એ આવે આવે ને આવે જ, એની કૃપા તમારી ઉપર પ્રાપ્ત થાય જ. પણ આ દરેકની વસ્તુ અંદર છે શ્રદ્ધા વિશ્વાસ, આ જ્યારે તમારામાં હશે તો ઉપરવાળાની કૃપા પૂર્ણ પ્રમાણે ઉતરી જશે. અક્ષત તો ઇમ્પોર્ટન્ટ છે જ, દરેકે દરેક વસ્તુની અંદર એનું મહત્વ છે જ, પણ સાથે સાથે તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ એ પણ, અને એ પણ સતત અને નિયમિત, આજે કર્યું ને કાલે નથી થયું ના એવું નહીં, નિયમિત સતતપણે કન્સિસ્ટન્સી એન્ડ પર્સિસ્ટન્સી. કોઈ પણ કાર્યની અંદર ના હોય ત્યાં સુધી તમને એમાં સફળતા ન મળે. પાણીનું એક ટીપું ટપ 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 જે પથ્થર ઉપર પડે છે ને તો એ પથ્થરમાં છેદ થઈ જાય છે. તાકાત એ પાણીમાં નથી, પથ્થર તો એના કરતાં અનેક ગણો મજબૂત છે, પણ સતત અને નિયમિત રીતે ટપકવાના લીધે એ પથ્થરની અંદર છેદ બની જતો હોય છે. એમ આપણી પ્રાર્થનાની અંદર રોજે રોજની અંદર દિલથી કરેલી પ્રાર્થના એને આવવું જ પડે, એને આવવું જ પડે, અને આવવા માટે તમે એટલા મજબૂર કરી દો કે એને છૂટકો જ ના થાય. તો આ છે મિત્રો, આ અને આવી જ્યોતિષ વાસ્તુની નાની નાની મજાની ટીપ્સ લઈને આપની સમક્ષ આવતા રહીશું. પણ હાલ પૂરતું મને પ્રબોધવને રજા આપશો. ઓમ નમઃ શિવાય. તો દર્શક મિત્રો, ભક્તિરસની આજની આપની સફરમાં આપણે રસપાન કરું ચેલૈયાની કથાનું. ચેલૈયાની ભક્તિ કે જે સમગ્ર ગુજરાતમાં અમર છે, ગુજરાતી સાહિત્યમાં અમર છે. ચેલૈયાની ભક્તિ એવી હતી કે ખુદ ઈશ્વરે આ ધરતી પર આવી તેને આશીર્વાદ આપવા પડ્યા. આજ પ્રમાણે આપના સૌના જીવનમાં પણ ભક્તિનો વ્યાપ થાય અને ભક્તિ થકી ઈશ્વરની કૃપા આપ સર્વને મળે, એ જ અભ્યર્થના સાથે આજ પૂરતું આટલું જ. આવતીકાલે ફરી મળીશું, મને રજા આપશો. નમસ્કાર.